દર્યાઈ સુરક્ષા એજન્સી દ્વારા બે હાજર સત્તર ની સાલમાં દર્યાઈ દરિયામાંથી સાડા ચાર હજાર કરોડ નું ડ્રગ્સ પકડી લેવામાં આવ્યું હતું આ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સો પાસેથી મુંબઈના વિશાલ કુમાર જીતેન્દ્ર કુમાર યાદવનું નામ ખુલ્યું હતું જેથી તે સમયે તેની ધરપકડ કરી રાજકોટ ખાસ જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો વિશાલે તે ગુનામાં નિર્દોષ હોવાનું જણાવી કોર્ટમાં જામીન મુક્ત થવા અરજી કરી હતી જે અંગે ફરિયાદ પક્ષે સેન્ટ્રલ ગવર્મેન્ટના કાઉન્સિલ એમજી સિંગરખીયાની નિમણૂક થયેલ હોવાથી તેઓએ ફરિયાદ પક્ષે હાજર થઈ કોર્ટ સમક્ષ દલીલો કરતા જણાવ્યું હતું કે આટલી મોટી માત્રામાં માદક પદાર્થ દેશમાં ગેરકાયદેસર રીતે ઘુસાડી દેશના યુવા ધનને બરબાદ કરી નાખી અને સમગ્ર દેશને ખૂબ જ ગંભીર રીતે નુકસાન પહોંચાડવાનો બદ ઇરાદો પાર પાડવાના આશ્રયથી આટલી મોટી માત્રામાં માદક પદાર્થ ઘુસાડવામાં આવ્યો હતો જે અતિ ગંભીર બાબત કહેવાય અને આવા ગંભીર પ્રકારના ગુનેગારોનો મનસુબો પૂર્ણ થાય તે પહેલા જ પકડી પાડવામાં આવ્યો હતો આ ગુનો દેશદ્રોહનો ગુનો છે અને તેથી આવા અતિ ગંભીર પ્રકારના ગુનાના કામે સંડોવાયેલા આરોપીઓને જામીન મુક્ત કરવા કોઈ પણ રીતે યોગ્ય નથી અને જો આવા ગંભીર પ્રકારના ગુનાના આરોપીઓને સહેલાઈથી જામીન મુક્ત કરી દેવામાં આવે તો ફરીથી દેશના યુવાનોને બરબાદ કરી નાખવા અને નશીલા પદાર્થ ગેરકાયદેસર રીતે ઘોસાડી પોતાનો બદ ઈરાદો પાર પાડવાની પ્રેરવી કરે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે તેથી અરજદારની જામીન મુક્ત થવાની માંગણી ના મંજૂર કરવા જણાવ્યું હતું કોર્ટે રેકર્ડ તપાસી તેમજ ગુનાની ગંભીરતા તેમજ મૂળ ફરિયાદ પક્ષની રજૂઆતોને ધ્યાને લઈ આરોપીની જામીન અરજી ફગાવી દેવાનો હુકમ કર્યો છે ફરિયાદ પક્ષે જેપી પી ગોહિલની ઓફિસ તરફથી સેન્ટ્રલ ગવર્મેન્ટ કાઉન્સિલ તરીકે નિમણૂંક પામેલા એમજી સિંગરખિયા તથા તેમની સાથે એનજી જોશી તથા વીજી પરમાર રોકાયેલ હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર